દરેકને એક ખાસ જણાવવાનું કે તમારે જ્યારે હાથની અંદર ચપ્પુ કે દાંતરડું કે ગમે તે કોઈ વસ્તુ કે બ્લેડ વાગી જાય ત્યારે તમારી જોડે ટ્યુબ ના હોય તો તમે તમને એક આ જે દવા બતાવું છું કે જે આ તમારા માટે ખાસ ટ્યુબ ના હોય તો તમને વાગે પાકવાની બીક લાગે લોહી બંધ ના થાય પણ જો તમારા ઘરે કે આજુબાજુના ખેતરની અંદર આકડિયાનો છોડ હોય આવો જો જેને આકડિયાનો છોડ ના જોયો હોય ધ્યાનથી આ છોડ જોઈ લો જો આ છોડ તમને બતાવું છું આ છોડના જે પાનની અંદરથી પાન તમે તોડો છો તો અંદરથી દૂધ નીકળશે જો હું તમને બતાવું છું કે આ પાનની અંદરથી જો દૂધ નીકળ્યા ઓ દૂધ નીકળશે એ દૂધને તમારે આવી રીતે લગાવી દેવાનું જો વાગ્યું હોય ત્યાં તો તમારે તે પાકશે નહીં અને જલ્દી મટી જશે અને આ દૂધ લગાવવાથી તમારું જે વેદના છે એ પણ શાંત થશે અને જેટલું બને તેટલું નાના છોકરાઓ આ છોડવાઓ દૂર ના જાય કારણ કે દૂધ આંખમાં પડે તો આંખની અંદર ઈજા થશે અને આંખ જતી પણ રહે આ દૂધથી પણ તમારું જે વાગ્યું હોય તે હવે તમે લગાવશો તો ઠંડુ ઠંડુ લાગશે બળશે નહીં અને જલ્દી એનો ઇલાજ થશે બ્લડ બંધ થવાનું એટલે કે તમારે આવા જે આયુર્વેદિક જે છોડો હોય તો તેને ઉખાડી ના નાખતા તમારા ખેતરની આજુબાજુથી તમે રાખજો કોઈક દિવસ ખેતરમાં કામ કરતા વાગી જાય કે તમારા ઘરની આજુબાજુ કોઈ છોડ ઉગ્યો હોય આકડિયાનો તો એને ઉખાડતા નહીં પરંતુ તમારે એ એક આ દવા માટે આયુર્વેદિક દવા છે મેડિકલની ટ્યુબ કરતાં પણ વધારેમાં વધારે આયુર્વેદિક આ વસ્તુ કહેવાય ટ્યુબની અંદર જે ઇંગ્લિશની જે તત્વો નાખેલા આવે છે એના કરતાં પણ સારામાં સારી આયુર્વેદિક કે જે 24 કલાક 48 કલાકમાં તમને પણ રૂટ લાવી દે 2 કલાકની પહેલાં તો 10 મિનિટમાં લોહી બંધ બંધ કરી દે છે અને 48 કલાકની અંદર જે આનું દૂધ ચોંટી જાય અંદર એટલે રૂજ પણ આવી જાય છે હું આનો જ પ્રયોગ આનો યુઝ કરું છું મને વાગે ને ત્યારે આ મેં તમને પ્રયોગ માટે આ બતાવ્યું છે કે જો અમે દૂધ લગાવ્યું છે તો ચોંટી ગયું દૂધ જો પડતું પણ નથી આ એટલે દરેક લોકો આવા આકડિયાના છોડ હા તમે છે ને વાગે ને ત્યારે લગાવજો દરેકને વિડીયો જોઈને સંતોષ થયો હોય તો જમણી સાઈડ સબસ્ક્રાઈબવાળું લાલ કલરનું બટન છે તે દબાવી દેજો અને ડાબી સાઈડ આવી રીતે થંબવાળું જે બટન છે લાઇકનું તેના પર ટચ કરજો દરેકને ધન્યવાદ છે વિડીયો જોવા બદલ